નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ડીસાના ગાંધીચોક રિસાલા બજાર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણનો રાફડો ફાટ્યો. સ્થાનિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ લેકરાયેલ લેખિતમાં રજૂઆત. ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે, જ્યારે આડેધડ પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો અને નકશા વિરુદ્ધનું બાંધકામ સાથે દુકાનો આગળ લારીઓ ઊભી રખાવી ભાડું વસૂલ કરતા કેટલાક વેપારીઓના કારણે શહેરના અનેક રોડ રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને તાજેતરમાં ગાંધીચોક રિસાલા બજાર જેવા ભરચક વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર રહેતી હતી, જેને લઈને મીડિયામાં અહેવાલ પ્રસારિત થતાં પોલીસ એક્શનમાં આવી છે અને દિવસ દરમિયાન ભારે વાહનોના અવરજવર પર રોક લગાવી વેપારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ ગાંધીચોક રિસાલા બજાર, આંબલીકુવા વિસ્તાર, જૂની શાક માર્કેટ, પશુ બજાર સહિતના વિસ્તારોમાં વેપારીઓ દ્વારા દુકાનોની આગળ માલ સામાન ગોઠવી દેવાતા રસ્તાઓ સાંકડા બની જવા પામ્યા છે, જેને લઈને શહેરમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને સ્થાનિકો શહેરીજનોમાં ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. જ્યારે કેટલાક વેપારીઓ દ્વારા દુકાનો આગળ લારીઓ ઊભી રખાવી દુકાનદારો દ્વારા સરકારી જમીનનું ગેરકાનૂની રીતે ભાડું વસૂલ કરાતા હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. લારીધારકોને પોતાનું પરિવાર ગુજરાન ચલાવવા માટે મજબૂર બની સરકારની જગ્યા હોવ છતાં મજબૂર બની દુકાનદારને ભાડું આપવું પડી રહ્યું છે, ત્યારે આજે ગાંધીચોક વિસ્તારમાં છોટા હાથી, ટેમ્પો અને લોડિંગ રિક્ષા ચાલકો અને પિકઅપ ડાલા ચાલકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને શહેરમાં માલસામાનની હેરાફેરી કરવામાં મુશ્કેલી પડતી હોય ડીસા પોલીસ સહિત જિલ્લા કલેક્ટર શ્રી, મુખ્યમંત્રી અને ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને દુકાનોની આગળ માલ સામાન ગોઠવી રસ્તાઓ સાંકડા કરતા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરી રોડ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ડીસા શહેરમાં ભરચક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન જટિલ બનતી જાય છે. ખાસ કરીને ગાંધીચોક, રિસાલા બજાર, જૂની શાક માર્કેટ, ફુવારા સર્કલ અને આંબલીકુવા બ્રાન્ચ શાળા સહિતના વિસ્તારોમાં હોલસેલ અને રિટેલ વેપારીઓ દ્વારા પોતાની દુકાનો આગળ માલ સામાન ઉતારવા અને ચડાવવા માટે કલાકો સુધી ભારે વાહનો અને નાના વાહનો ઊભા રાખી ટ્રાફિકની સમસ્યા ઊભી કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે ખાસ તો સરસ્વતી રેસ્ટોરન્ટથી ગાંધીચોક વિસ્તાર સુધી દુકાનદારો દ્વારા માલ સામાન ગોઠવી દેવાતા વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે 108 એમ્બ્યુલન્સ પણ નીકળી શકતી નથી તેવું પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે. જ્યારે પોલીસ અને પાલિકાના સત્તાધીશો નરી આંખે દેખાતું હોવા છતાં જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે સ્થાનિકો દ્વારા કડક કાર્યવાહી કરી ગેરકાયદેસર દબાણો દૂર કરી રોડ રસ્તાઓ ખુલ્લા મૂકવામાં આવે તેવી ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. અહેવાલ હરીશ ઠક્કર, ડીસા. શાક માર્કેટ વિસ્તાર, જે જૂની શાક માર્કેટ કહેવાય, સરસ્વતી હોટલની આજુબાજુનો વિસ્તાર, પેરેડાઇઝ હોટલની આજુબાજુનો વિસ્તાર, જ્યાં વેપારીઓ દ્વારા માલ બહાર કાઢવામાં આવે છે અને બહાર માલના ઢગલા ગોઠવવામાં આવે છે. આના કારણે ટ્રાફિકનો પ્રશ્ન થાય છે. હમણાં અમુક ગાડીઓવાળાઓએ આનો પ્રશ્ન ઉપાડ્યો, અમુક રાહદારીઓએ આવો પ્રશ્ન ઉપાડ્યો હતો કે ભાઈ અહીંયા ટ્રાફિકનો પ્રશ્ન થાય છે, એનું કારણ આ લારીઓ વચ્ચે ઊભી હોય છે, લોકો ઓટલા ભાડે આપેલા છે અને કોઈ અમુક લોકો પોતાનો માલ સામાન લે. બધા જ વેપારી મિત્રોને નમ્ર વિનંતી કરવાની છે કે આ જો તમને માલ સામાન બહાર મળતા હોય તો મળતા નહીં, કેમ કે સરકારશ્રીમાં આદેશ થશે તો આપનો માલ ત્યાંથી ઉપાડી લેશે અને જો ત્યાંથી માલ ઉપાડવામાં આવશે તો કડક મળશે નહીં. એટલે આપણે ટ્રાફિકની સમસ્યા છે અને એને સોલ્વ કરવાની જવાબદારી આપણી જ છે. આપણા વિસ્તારમાં, આપણા બજારમાં લોકો આવી જવી શકે એવી રસ્તાની વ્યવસ્થા થાય અને આપણો માલ સામાન આપણી જ બાઉન્ડ્રીમાં રાખીએ અને આપણો વેપાર ખુલ્લો કરીએ એવી સૌને નમ્ર વિનંતી કરું છું. સરકારના જે આ લોકો અરજીઓ થઈ છે એ અરજીઓના આધારે સરકાર ગમે ત્યારે કાર્યવાહી કરશે અને જો કોઈનો માલ સામાન સરકાર લઈ જાય તો એની જવાબદારી દરેક વેપારી પોતાની રહેશે. એટલે મહેરબાની કરી અને એક નમ્ર વિનંતી કરું છું કે પોતાનો માલ સામાન પોતાના અંદર, પોતાની દુકાનના અંદર અથવા પોતાના બાઉન્ડ્રીના અંદર જ રાખે એવી વિનંતી કરું છું. આ બાબતે પોલીસે આપણા એસોસિએશન લોકોએ કોન્ટેક્ટ કરીને કંઈક માહિતી આપી છે? પોલીસ વિભાગ દ્વારા જે અવારનવાર લોકો ફોટા અને વિડીયો મોકલે છે તેનાથી પોલીસ વિભાગે બી અમને એવી રજૂઆત કરી છે કે આપના વેપારીઓને આપ જણાવો કે ભાઈ આપનો માલ સામાન બહાર ના રાખે અને જે તે જ્યાં ગાડીઓ આવે એને તરત ભરાય અને પોતાનો વિસ્તારની જે રસ્તો છે એને રસ્તો ખુલ્લો રાખે રાહદારીઓને આવવા જવા માટે એવી એક વિનંતી કરી હતી અને એને વિનંતીના આધારે અમે દરેક વેપારી ભાઈઓને આની જાણ કરી છે.
અમે મુખ્યમંત્રીને અને કલેક્ટરને રજૂઆત કરી છે. પોધી ચોક એ ખરેખર કાયદેસર ગાડીઓ પાર્કિંગ કરવા માટેની જગ્યા છે, છતાં પણ વારંવાર એ લોકો આગળ આગળ દબાણ કરી અને રસ્તાઓ બંધ કરે છે અને પાછળથી એ લોકો પોલીસ રજૂઆત કરે છે કે આ લોકોના કારણે અમારી ગાડીઓ આવતી નથી. પણ ખરેખર દબાણ તો એમની 10 ફૂટની દુકાન પર 12 ફૂટનું દબાણ કરેલું છે, એ કોઈ દેખાતું નથી. નગરપાલિકાને રજૂઆત અમે અગાઉ પણ કરેલી છે, છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અને જો આનો નિકાલ નહીં થાય તો આગળની કાર્યવાહી જે થશે એની સંપૂર્ણ જવાબદારી જે તેની રહેશે એ અમે જાહેરમાં કહીએ છીએ. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ રસ્તાઓ ખાલી ખુલ્લા કરી આલે અને આગળ જે દબાણો છે હટવા જોઈએ. કોઈ રજૂઆત નથી, અમે આ રજૂઆત કરેલી બરાબર એસપી સાહેબને, મુખ્યમંત્રીને, અને આ જે રોડ ઉપર જે દબાણો છે એ દુકાનદારો માલ સામાન બહાર કાઢે છે. અમારે ગાડી જ્યારે ભરવી હોય, એક તો 10 ફૂટની દુકાન છે અને 12-10 ફૂટ દબાણ કરે છે, તે છતાં એમનું બાઇક મેલે અને આપણે રોડ ઉપર હેડવું હોય તો શું કે તમારે જ્યાં હેડવું તો હેડો તમે કે બરાબર. અને અમને ગાડી ભરવી હોય તો અમારે ગાડી કઈ રીતે ભરવાની રોડ ઉપર? અમને એમ કે રોડ ઉપર મૂકી દો ગાડી, કે આવી રીતે વારંવાર અને કહીએ તો એમને બોલવાની કોઈ તમીજ હોતી નથી. કેટલા સમસ્યા છે? આ તો લગભગ 2-3 વર્ષથી આને પ્રોબ્લેમ ચાલુ જ છે. કોઈ ચલાવીએ છીએ અમે. નગરપાલિકા કે પોલીસ કોઈ કામગીરી કરે છે? કોઈ કશું કરતું નહીં. તમે ક્યારે રજૂઆત કરી? કાલે જ. શું નામ તમારું? દીપક જયસ્વાલ.